नमस्ते विद्यार्थी मित्रों, न्यूविजन ऑनलाइन क्लास में तमारू स्वागत छे। धोरण बे विषय गणित गमत दशक अने एकम। आज आप आइडल में अभ्यास करशू। जे तमारी पासे आइडल बुक छे एमां आज आप पूरवानू रहेशे। चलो सौथी पहेलो पाठ दशक अने एकम जुओ अने समझो। अहीं तमने दस मणका अने पांच तो के छूटा मणका आप्या छे। तो के दस अने दस वीस अने पांच छूटा एटले के दस वीस में तमे पांच उमेरो एटले पच्चीस थाय। एवी ज रीते दस दस नी तमने अहीं त्रण नोट आपी छे अने एक रुपियाना चार सिक्का आप्या छे। तो के दस 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 एटले त्रीस अने चार छूटा एटले के चौत्रीस। हवे तो के हवे पांच पांच ना बे सिक्का छे तो आपणे एने संख्या शुं गणशुं? दस। अने एवी ज रीते एक रुपियाना केटला सिक्का छे? तो के एक रुपियाना बे सिक्का छूटा छे। तो के दस अने बे तो एना थशे जवाब बार रुपया। त्यार पछी दस पेन्सिल अने छूटी छ पेन्सिल एटले के दस दस ना एवा छ ज चार जूत अने छ छूटी पेन्सिल एटले के चालीसमां तमारे छ उमेरो एटले छेतालीस थाय। तो विद्यार्थी मित्रों अहीं आपने शुं कीधुं छे के दशक एटले एकम। जे दस दस नी तमारी पासे जेटला होय एने आपणे दशक गणी अने छूटा एकम जे होय एने आपणे एकम कहीशुं। હવે કોયડો ઉકેલો। રીટા પાસે દસ રૂપિયાની બે નોટ છે અને એક રૂપિયાના સાત સિક્કા છે। તેને ચોવીસ રૂપિયાનું કંપાસ બોક્સ ખરીદવું છે તો તેણે દુકાનદારને કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડશે? ચલો વિચારો એને શું કરવું છે? તો કે ચોવીસ રૂપિયાનું કંપાસ બોક્સ ખરીદવું છે। ચલો ચોવીસ રૂપિયાનું તમે સ્ટેશનરીની દુકાને કંપાસ લેવા જાઓ તો તમે દસ દસ રૂપિયાની કેટલી નોટ આપશો અને રૂપિયાના કેટલા સિક્કા આપશો? તો કે દસ રૂપિયાની એવી બે નોટ આપશું અને રૂપિયાના એવા ચાર સિક્કા આપશું એટલે ચોવીસ થઈ જશે। તો તમારે પહેલાં ખાનામાં બે નોટ આપવી પડે અને બીજા ખાનામાં ચાર સિક્કા આપવા પડે એમ લખવાનું છે। ચલો હવે એના પછી આપણે સમજીએ। અહીં તમને કીધું છે કે પ્રિયંકને છત્રીસ રૂપિયાનું પુસ્તક ખરીદવું છે એટલે તો એને કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડશે? તો ચાલો પહેલાં તો એને કેટલા રૂપિયાનું ખરીદવું છે? તો કે છત્રીસ રૂપિયાનું ખરીદવું છે। ચલો છત્રીસ રૂપિયાનું બુક ખરીદવા માટે પહેલાં તો દસ રૂપિયાની એવી ત્રણ નોટ આપવી પડે। ત્યાર પછી તો હવે અહીં તમને શું કીધું છે? રૂપિયાના સિક્કા નથી, અહીં દોરેલા છે ને એ બે રૂપિયાનો સિક્કો છે। શાંતિથી જોઈ જાઓ, અહીં જે સિક્કો દોરેલો છે એ બે રૂપિયાનો છે। તો બે રૂપિયાના કેટલા સિક્કા આપવા પડે છત્રીસ રૂપિયા માટે? તો કે બે રૂપિયાના એવા એને ત્રણ સિક્કા આપવા પડે। જો અહીં રૂપિયાનો સિક્કો દોરેલો હોત તો એને છ આપવા પડે, પણ અહીં આપણે બે રૂપિયાનો દર્શાવેલો છે તો છત્રીસ માટે બે રૂપિયાના ત્રણ સિક્કા આપવા પડે। ચલો ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે લખો। દસ દસના બે જૂથ છે અને છૂટા પાંચ છે। તો કે દશક બે આપી દીધા અને એકમ પાંચ એટલે કે વીસ પ્લસ પાંચ બરાબર પંદર થાય। એવી જ રીતે દશકના દસ અને પાંચ છૂટા એટલે કે અહીં તમે દશકના ખાનામાં એક લખશો અને એકમના ખાનામાં પાંચ। હવે અહીં દસ પ્લસ પાંચ, દસ પ્લસ પાંચ એટલે કેટલા થાય? તો કે પંદર થશે। હવે અહીં દસ દસની પેન્સિલના બોક્સના એવા કેટલા બોક્સ આપી દીધા છે? તો કે ચાર આપી દીધા છે। તો દશકના ખાનામાં ચાર અને એકમના ખાનામાં બે, બે છૂટી પેન્સિલ છે તો કે ચાલીસ પ્લસ બે, હવે અહીં બેતાલીસ જવાબ આવશે। ચલો ત્યાર પછી અહીં દસ દસના એવી પાંચ દિવાસળીના જૂથ આપી દીધા છે તો દશકના ખાનામાં પાંચ અને એકમના ખાનામાં તો કે બે છૂટી છે તો બે તો બાવન, તો કે પચાસ પ્લસ બે એટલે બાવન થશે। બાજુના ખાનામાં તમારે બાવન લખવાના। હવે અહીં દસ દસની એવી ત્રણ જૂથ આપેલા છે તો કે ઈંટોના જૂથ છે તો અહીંયા આપણે દશકના ખાનામાં ત્રણ લખશું। ત્યાર પછી
तो के छूटा आया तो के आठ आपेली छे तमने एटले के एक आठ एटले आड़तरीस थासे। हवे तमे अहीं तीस प्लस आठ एटले आड़तरीस छेला खानामां तमारे आड़तरीस लखवाना थासे। चलो त्यार पछी दस दस ने एवा तमने लाडूनी जे थाळी आपी दीधी छे त्रण थाळी आपी छे परंतु छूटा एटले के एकम आपेला नथी तो अहीं तमे शुं करशो दशकना खानामां तीस अने एकमना खानामां तीस एटले के त्रण अने एकमना खानामां जीरो એટલે કે અહીં ત્રીસ પ્લસ ઝીરો બરાબર જવાબના છેલ્લા ખાનામાં આવશે કે ત્રીસ, અહીં તમારો જવાબ ત્રીસ થશે। ત્યાર પછી હવે ખાલી ખાના પૂરો, અહીં તમારે ખાલી ખાના કઈ રીતે પૂરવાના છે ચાલો સમજીએ। હવે તમને એક ઉદાહરણ આપી દીધું છે કે વીસ પ્લસ છ એટલે કે છવ્વીસ, ત્યાર પછી સાડત્રીસમાં તમને સાત આપી દીધા છે તો અહીં તમે શું લખશો ત્રીસ। ત્યાર પછી બીજું પચાસમાં તમને ખાનું આપ્યું છે એમાં કાંઈ નથી લખ્યું, પાછળ ઝીરો આપ્યું છે તો પહેલાં ખાનામાં તમે લખશો પચાસ, પચાસમાં ઝીરો ઉમેરો એટલે પચાસ જ થાય। ત્યાર પછી સાઠ અને ત્રણ, સાઠ અને ત્રણ કેટલા થશે તો કે ત્રેસઠ થશે તો પહેલાં ખાનામાં તમે ત્રેસઠ લખશો। હવે અડતાલીસ બરાબર ચાલીસ પ્લસ ખાલી જગ્યા તો અહીંયા આઠ, હવે ત્રાણું બરાબર અહીં તમારે નેવ પ્લસ ત્રણ। હવે અઠ્યાવીસનું તમને ઉદાહરણ આપી દીધું છે કે વીસ પ્લસ આઠ, એવી જ રીતે ચોવીસ તો કે વીસ માં કેટલા ઉમેરો તો ચોવીસ થાય તો કે ચાર, હવે પંચાવન પ્લસ ચાર આપી દીધા છે તો એનો જવાબ શું આવશે પંચાવનમાં ચાર પચાસમાં ચાર ઉમેરો તો કેટલા થાય ચોપન, હવે સત્તર આપ્યા છે અને અહીં સાત આપ્યા છે સાતમાં કેટલા ઉમેરી તો સત્તર થાય તો કે દસ ઉમેરો એટલે સત્તર થાય, હવે અહીં સાઠ પ્લસ સાત એટલે સડસઠ થશે। ત્યાર પછી ત્રિયાસી એટલે કે એંસી પ્લસ ત્રણ એટલે એંસી થઈ જશે, હવે તેત્રીસની સામે ત્રીસ આપી દીધા છે તો અહીં તમે ત્રણ લખશો। હવે ચુમ્માલીસમાં ચાલીસ પ્લસ ચાર, એકસઠમાં સાઠ પ્લસ એક, પચીસમાં વીસ પ્લસ પાંચ, છિયાસીમાં એંસી પ્લસ છ, હવે સત્તાણુંમાં તો કે નેવ પ્લસ સાત। ચલો આવી રીતે તમારે જવાબ લખવાના થશે। હવે તમારે હોમવર્કમાં આઇડલ બુક પૂરવાની રહેશે, આપણે જ્યાં સુધી પૂર્યું તે તમારે દરેકે હોમવર્કમાં સારા અક્ષરે પૂરવાનું રહેશે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।